गुजरात राज्य विधानसभा चूंटणी की तैयारी भागरूपे यूथ कांग्रेस द्वारा अंबाजी थी उमरगाम सुधी काढ़ परिवर्तन यात्रा कपराड़ा खाते पहुंचता यूथ कांग्रेस कार्यकर्ताओं द्वारा उमड़काभेर स्वागत कर कपराड़ा तालुकाना वड़खंबा अने नाना पोंढा खाते कांग्रेस द्वारा परिवर्तन यात्रा नु स्वागत करायुं हतुं। आ कार्यक्रम में तालुका कांग्रेस प्रमुख हरीश पटेल अने जिला महामंत्री वसंतभाई पटेल तालुका पंचायत ना सभ्य ईश्वरभाई डुंडा सहित ना अग्रणीओ जोड़ाया हता। બીજા ફેઝની જે અમારી તૈયારી છે એ સોમનાથ સુધી ગામની છે। પાંચમી તારીખે રાહુલ ગાંધીજીએ જે ગુજરાતના યુવાનો છે જ્યાં એને જે વચન આપણે આપ્યા છે, ગુજરાતની જનતાને જે વચન આપ્યા છે, વચનને લઈ અમે સૌ દરેક જિલ્લાની અંદર દરેક વિધાનસભાની અંદર અમારો જવાનો પ્રયાસ છે। અને લોકો વચ્ચે જે રાહુલ ગાંધીજીની જે વાત હોય વાત અમે આ રજૂ કરવા માટે નીકળ્યા છીએ। આવતા દિવસોની અંદર 2022માં કોંગ્રેસની સરકાર બનવાની છે। સરકારની અંદર ગુજરાતની અંદર જેટલા પણ બેરોજગાર યુવાનો છે એરિયા ને માસિક 3000 રૂપિયાનું ભથ્થું આપવાનું કામ આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર કરવાની છે। આ વાત પહેલી કેબિનેટની અંદર આ ગુજરાતના 10 લાખ બેરોજગાર જે યુવાનો હોય એમને આપણે પહેલી કેબિનેટની અંદર રોજગારી આપશે એની ભરતીની સરકારી 10 લાખ નોકરીની વાતો કરી 10 લાખ યુવાનો નોકરી ક્યાંથી ને કયા ડિપાર્ટમેન્ટમાં પડે 5 લાખ નોકરી આજની તારીખમાં સરકારી જગ્યા ખાલી એ ભારતીય જનતા પાર્ટી પૂરતી નથી। આવતા દિવસની અંદર પહેલી 5 લાખની ભરતી આવરી કરવાની, બીજી 5 લાખ અમે આપણે નવી ઊભી કરશું। 10 લાખ જે નોકરી જે રહે એની અંદરથી 5 લાખ મહિલાઓ માટે અનામત થશે। સર, સ્થાનિક મુદ્દા કોઈ ચૂંટણીમાં આવતા નથી કે રાષ્ટ્રીય મુદ્દા લઈને ચૂંટણી લડવામાં આવશે? સ્થાનિક મુદ્દા અમે આ વખતે અમારો મેનિફેસ્ટો જે રહ્યો એ દરેક તાલુકાની અંદર અમારા આગેવાન જે બધી સમિતિની અંદર અને જે આખા મેનિફેસ્ટોના અમારા કમિટીના જે ચેરમેન છે દીપકભાઈ બાબરિયા છે, એમની સમગ્ર ટીમ ગામડે ગામડે જવાનો પણ પ્રયાસ છે કે ગામડાના જે લોકો જે રહ્યા મેનિફેસ્ટો બે રીતે બનશે। આવો ગુજરાતનો મેનિફેસ્ટો બનશે અને એક તાલુકા વાઇઝ ગામડા વાઇઝ બનશે। ખરેખર લોકોને શું જરૂરિયાત, અમે મનની વાત કરવા માટે કે રેડિયો પર વાત કરવા માટે નથી આવ્યો, અમે જનતાની વચ્ચે આપણે આવ્યા છીએ। જનતાના મુદ્દાને જે પણ જે પણ જરૂરિયાત છે એના ઉપર કામ કરવા માટે આવતા દિવસમાં કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે। આજે અમે આપણે ધરમપુરથી અહીંયા સુધી પહોંચ્યા, અમે આપણે આમનો વિકાસ પણ જોઈ લીધો, અમે એવું પણ સાંભળ્યું કે અહીંયા રોજ એક્સિડન્ટ થાય, તો આ જે બધા જે પ્રાથમિક મુદ્દા જે રહ્યા લોકલ આને પણ પેલું પ્રાધાન્ય આપવાનું કામ આવતા દિવસમાં કોંગ્રેસ સરકાર કરશે।